કેશોદના વેપારીઓ ગાદોઈ ટોલ નાકા દ્વારા ટોલ ટેક્સની ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોય પ્રતિક ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આંદોલનના છઠ્ઠા દિવસે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી અને આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનને વધુ ને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી, જેમાં તેમણે 100% ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમના તરફથી સંપૂર્ણ સહકાર મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ ટોલ ટેક્સ વિરોધી આંદોલનની શરૂઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી હોય જેની આગેવાની આમ આદમી પાર્ટીના આગેવાન કાર્યકરોએ લેતા કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. હજુ સુધી સત્તા પક્ષના એક પણ ભાજપના આગેવાનો ઉપવાસી છાવણીની મુલાકાતે આવ્યા ન હોય આંદોલનકારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેમાં પ્રવીણ રામે નકલી ટોલ નાકાનું ઉદાહરણ આપી ભાજપ સરકાર કઈ રીતે પ્રજાને લૂંટી શકાય તેની તરકીબો અજમાવી રહ્યું હોય. અસલી ટોલ નાકામાં માતબર ટોલ ટેક્સ ઉઘરાવાતો હોવાના આક્ષેપ કર્યા હતા અને વધુમાં તેમણે ભૂપતભાઈ ભાયાણી આપમાં હતા ત્યારે કેશોદ વાસીઓને આપેલ વચનનું શું તે અંગે તેમની વોશિંગ મશીનમાં સાફ સફાઈ થઈ હશે તેમ રભોજ કરી હતી. આંદોલનકારીઓએ આપ પાર્ટીનો સંપૂર્ણ ટેકો હોવાનું જણાવ્યું હતું. કેશોદ ઉપવાસીય છાવણીમાં આપના દિગ્ગજ નેતા પ્રવીણભાઈ રામ, જગમાલભાઈ વાડા, રેશમાબેન પટેલ, બ્રિજરાજ સોલંકી, અતુલભાઈ શેખડા, રાજુભાઈ બોરખતરિયા, નાથાભાઈ ઓળેદરા, હિતેશભાઈ વઘાસિયા, ભાવેશભાઈ કાતરિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની ભાજપ સરકાર પોતાની સરકારો બનાવ્યા બાદ જનતાને કઈ રીતે લૂંટી શકાય અથવા જનતાના ખીચામાંથી પૈસા કઈ રીતે પડાવી શકાય એની નથ નવી તરકીબો વારંવાર કરતી હોય છે. તાજેતરમાં જ આપણને જાણવા મળ્યું હતું કે નકલી ટોલ નાકાઓ ચાલતા હતા, 1.5 વર્ષથી નકલી ટોલ નાકામાં પૈસા ઉઘરાવતા હતા. નકલી તો સાઈડમાં મૂકીએ, પણ અસલી ટોલ નાકાની અંદર પણ એટલી બધી માતબર રકમ આ સરકાર દ્વારા ઉઘરાવવામાં આવી રહી છે કે સામાન્ય જનતા આના માટે પરેશાન છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલું ગાદોઈ ટોલ નાકું કે જ્યાં ખૂબ માતબર રકમ ઉઘરાવાઈ રહી છે, અહીંયા જે નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર આવતા બે ટોલ નાકા ગાદોઈ ડારી એમની અંદર પણ વિસંગતતાઓ ભરેલી છે. આ ટોલ નાકાની અંદર સૌથી વધારે નાણાં ઉઘરાવાઈ રહ્યા હોય એવી ચોક્કસથી માહિતી નહીં પણ સત્ય હકીકત છે. અને ત્યારે આ બાબતને લઈને કેશોદની વેપારી લોકોએ, કેશોદની સામાન્ય જનતાએ અવાજ ઉઠાવ્યો છે. આમની પહેલા પણ કેશોદ બંધનું એલાનને સફળ કર્યું છે અને આ સાથે સાથે અમારી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ આમાં સહયોગ આપ્યો છે ત્યારે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ લડતની અંદર ભાઈ શ્રી હરસુરભાઈ અને અમારા આમ આદમી પાર્ટીના મહેશભાઈ બંને જ્યારે ધરણા કરી રહ્યા છે અને અન્ય વેપારી લોકો પણ જ્યારે ધરણામાં સહયોગ આપી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી, હું પોતે, અમારા કાર્યકારી અધ્યક્ષ જગમાલભાઈ વાડા, અમારા પ્રદેશના મહિલા વિંગના પ્રમુખ રેશમાબેન પટેલ, અમારા યુથ વિંગના પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી અને સાથે સાથે અમારા પ્રદેશના હોદ્દેદારો અને અહીંયા તાલુકા અને જિલ્લાના કેશોદના હોદ્દેદારો અહીંયા આવી અને આને સમર્થન આપવામાં આવ્યા છે. અને આવનારા દિવસોની અંદર જો સરકાર કોઈ નિર્ણય નહીં લે તો ચોક્કસથી કેશોદની જનતા માટે અમે ઉગ્ર આંદોલન કરવું પડશે અથવા સમર્થન આને હજુ વધુ વધારે સમર્થન આપવું પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. અવાજ ઉઠાવ્યો હતો, અત્યારે વોશિંગ મશીનમાં ગયા છે એટલે કદાચ ત્યાં સફાઈ થઈ ગઈ હશે. પરંતુ અમારી માત્ર ને માત્ર માગણી એ છે કે કયા પક્ષમાં ગયા છો, ક્યાં ગયા છો એ સેકન્ડ નંબરનો મુદ્દો છે. પણ તમે આ કેશોદની જનતા માટે જે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે તમે કદાચ આમ આદમી પાર્ટીમાં હતા, પરંતુ હવે તમે સત્તા પક્ષમાં છો તો અમે અહીંયાથી આ સ્થળ ઉપરથી એ કેશોદના એ વિસાવદરના ધારાસભ્યને વિનંતી કરવા માંગીએ છીએ કે હવે તો તમે સત્તા પક્ષની સાથે બેઠા છો તો ચોક્કસથી આ મુદ્દાની અંદર તમે સરકારમાં રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવો એવી નમ્ર અપીલ છે.